તો આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ ફક્ત એટલો કે આપણે ફાસ્ટ ફોરવર્ડમાં છીએ આપણને કેરી કે નાળિયરની સામે કોઈ ફરિયાદ નથી આપણે ફક્ત ફાસ્ટ ફોરવર્ડમાં છીએ એટલે આપણે તેને તોડી નથી શકતા તો અહીંયા આજે ચંદ્ર ફાસ્ટ ફોરવર્ડમાં છે પૂરા અઠ્યાવીસ દિવસ પૂરી અઠ્યાવીસ દિવસની કળાઓ આપણે અહીં જ જોઈ શકીએ છીએ આખા માસમાં જે કંઈ થાય છે એ સૂક્ષ્મ રીતે અહીં જ થઈ રહ્યું છે જ્યારે આ પ્રકારનું ફાસ્ટ ફોરવર્ડ બની રહ્યું છે ત્યારે ઘણી બધી વસ્તુઓ બદલાય છે એક એવી નોંધપાત્ર વસ્તુ છે તે છે ભોજન જ્યારે હું ભોજનની વાત કરું તો તમારી જીભ બહાર નીકળતા ના જ્યારે હું ભોજન કહું ત્યારે મારો અર્થ છે તમારું શરીર અમે આજે કેટલાક વાઘને નિમંત્રણ આપ્યું છે તેઓ તમારી સામે જોશે અને વિચારશે ભોજન આહાર એટલે તમારું શરીર આહાર જ તમારું શરીર બની જાય છે ખરું ને આહાર તમારું શરીર છે તો હું જ્યારે ખોરાકની વાત કરું છું તો વિશેષ કરીને રાંધેલો ખોરાક એ તબક્કાઓમાં બગડવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે સૂક્ષ્મ રીતે ખૂબ ખૂબ ઝડપથી બાકીના સામાન્ય દિવસોની સરખામણીમાં અમે એક પ્રયોગ કરવાનું વિચાર્યું હતું ખોરાક છે આપણી પાસે અમે થોડું ખાવાનું લાવી રહ્યા છે તમારી જીભને કાબૂમાં રાખજો આ ખાવા માટે નથી તે ફક્ત તમને બતાવવા માટે છે કે અહીંયા જ કેટલું ઝડપથી તે બગડી જાય છે તો દરેક વસ્તુઓ તબક્કાઓમાંથી પસાર થાય છે તમને જો તેના વિશે જાણ ન હોય સંભાર નથી શું લાવીને આમાં નાખો સંભાર વગર એકલો ભાત કેવી રીતે ખાવામાં આવે આ ફક્ત ખોરાક સાથે થઈ રહ્યું છે એવું નથી તે તમારા શરીર સાથે પણ થાય છે અને આખી દુનિયા સાથે થાય છે એક ચોક્કસ રીતે જો તમારા શરીરમાં ખોરાક હશે તો આ પ્રક્રિયા હજી મોટા પ્રમાણમાં થશે બે કલાકના સમયમાં તમારી ઉર્જાઓ વૃદ્ધ થશે લગભગ અઠ્યાવીસ દિવસ જેટલી તેનો અર્થ છે લગભગ સત્યાવીસ દિવસ ઓછા થશે તમારા સમગ્ર જીવનકાળના ઉર્જાની દ્રષ્ટિએ એક ચોક્કસ રીતે આપણે આપણે આનું નિરીક્ષણ કરીશું જેમ જેમ સમય પસાર થશે આ ખોરાક હજી સારો છે ખાઈ શકાય એમ છે આપણે ખાઈશું એને તો હજી સુધી તો એ સારું છે આવતા દોઢ કલાકમાં આપણે તેને તપાસીએ તમે જોશો કે આ ખોરાકમાં થોડો ફેરફાર થશે આપણે અહીં બેઠા છે ત્યારે જ આપણે તેને છોડી દઈએ તે પરિપક્વ થશે તો એનું કારણ કે ઘણી બાબતોની ખૂબ કાળજી લેવામાં આવે છે પૂર્ણ ચંદ્રગ્રહણના દિવસે એ છે કે તમે અઠ્યાવીસ દિવસમાંથી પસાર થાવ છો બે કલાકના સમયમાં આશરે બે કલાકના સમયમાં તો આજે એક વિશેષ દિવસ છે કારણ કે જે પ્રકારનું અલાઇનમેન્ટ થાય છે પૃથ્વી પર કેટલીક ઘટનાઓ બને છે જેમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ જે કોઈપણ વસ્તુ પોતાની પ્રાકૃતિક અવસ્થામાંથી ખસે છે તે કુદરતી રીતે જ આ દિવસે ખૂબ ઝડપથી બગડે છે અમે ક્યારેય આ પ્રકારનો કોઈ પ્રયોગ કર્યો નથી પરંતુ હું ઘણા બધા વિશ્વાસ સાથે આ એક વાત કહી શકું છું કે ધારો કે આપણે માપીએ કે એક મૃત શરીર કેટલું ઝડપથી બગડે છે તો આ દિવસે તે ખૂબ જ ઝડપથી બગડતું હોય છે કોઈ આનો પ્રયોગ કરવો પડશે જો કોઈ પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતું હોય તો તમે પ્રયત્ન કરી જુઓ અને જુઓ પણ હું બતાવી શકું છું તમને ખોરાકના સંદર્ભમાં રાંધેલો ખોરાક કારણ કે તે મૃત શરીર જેવું છે મારો કહેવાનો અર્થ છે કે તે પોતાના કુદરતી સ્વરૂપથી દૂર થઈ ગયું છે તે કેવું હતું જ્યારે પોતાના કુદરતી સ્વરૂપે હતું અને અત્યારે કેવું છે તે દૂર થઈ ગયું છે આપણે તેને હજી પણ ખાઈ શકીએ છીએ તે આપણને હજી પણ પોષણ આપશે મૃત હોવા છતાં તે હજી પણ આપણને પોષણ આપે છે પરંતુ જુઓ હવે કેવું શાંત થઈ ગયું છે તે ખાસ ઉત્તેજિત નથી પહેલી વાર આપણે જોયું ત્યારે સ્પષ્ટ રીતે તે આ તરફ જઈ રહી હતી પરંતુ હવે એકદમ તે તે હજી પણ સંપૂર્ણ રીતે તામસિક નથી પરંતુ તે તરફ પ્રયાણ છે લગભગ થઈ ગયું છે તમે જોશો કે લગભગ પંદરથી વીસ મિનિટમાં જો તેને ચકાસીશું તો તે ઊંધી દિશામાં જશે જે સમયે ચંદ્રનો એક નાનો ભાગ પણ દેખાશે તો તમે જોશો કે માળા સક્રિય રીતે આ દિશામાં જશે તો આ ખોરાક જો તમારા પેટમાં હોત સાત વાગે તમે જો ભોજન લઈને અહીં બેઠા હોત તો આ પ્રકારે તમારી અંદર થઈ રહ્યું હોત તેથી મેં વિચાર્યું કે સારું રહેશે કે શરીરની બહાર થાય અંદર થવાના સ્થાને કારણ કે ખોરાક એ તમારા પેટને બગાડત જો આપણે ભૌતિક વિજ્ઞાનની રીતે વિચારીએ જો અમે તમને ચકાસીએ ભૌતિક વિજ્ઞાનની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તો એક સ્તરે તમે ફક્ત હૃદય ફેફસા કિડની પિત્તાશય વગેરે છો અમે જાણીએ છીએ કે આજે તેને પણ બદલી શકાય છે પણ તમને બદલી શકાય છે જોઈએ સંભાળનું શું થઈ રહ્યું છે તે પણ મહત્વનું છે ખરું ને આ જુઓ તમે તમે આ જોઈ શકો છો સક્રિય રીતે નકારાત્મક દિશામાં જો અમે કહ્યું તો આજે જમતા નહીં જે લોકો અત્યારે દિલ્હીમાં છે અને જમી રહ્યા છે તે લોકોનું શું કરવું આ એક આખા તબક્કામાંથી પસાર થવા બરાબર છે કે લગભગ અઠ્યાવીસ દિવસમાં શું થશે એક સૂક્ષ્મ રીતે અને ઊર્જાઓના સ્તરે એ થઈ રહ્યું છે આ બે કલાકના સમયમાં કેટલી મિનિટ હોય છે સો એકસો ત્રીસ પચાસ મિનિટ તો પચાસમાં આખું કુલ મળીને લગભગ બે કલાક બરાબર લગભગ ત્રણેક કલાક જેટલો સમય આ ત્રણ કલાકના સમયમાં અઠ્યાવીસ દિવસમાં જે કંઈ બને છે તે અહીં બની રહ્યું છે તે તમારા શરીરમાં પણ બની રહ્યું છે તમે અહીંયા બેઠા છો ત્યારે તમારું ધ્યાન તે તરફ હોવું જોઈએ પરંતુ જો તમારું ધ્યાન તે તરફ ન હોય તો સંભાર તમને કહી રહ્યો છે તમારું મગજ જો તમને ન કહી રહ્યું હોય તો ત્રણ કલાકના સમયમાં આપણે તેને માત્ર લગભગ ચાલીસેક મિનિટથી જોઈ રહ્યા છે એક કલાકના સમયમાં પોષણયુક્ત ખોરાક એ ઝેરમાં ફેરવાઈ રહ્યો છે તે જ અહીં બની રહ્યું છે જો તમે આને ખાશો તો શું થશે શું મરી જશો કમનસીબે ના કે હું કમનસીબે એવું કહી રહ્યો છું એ છે કે જો આ ખાઈને જો તમે તરત મરી જાઓ તો કોઈ નિયમ પસાર થયો હોત કે ગ્રહણના દિવસે કોઈએ રાંધેલો ખોરાક નહીં ખાવો પણ કારણ કે તે સૂક્ષ્મ છે